માછીવાડ ગામે ખોટી રીતે અટકાવેલા ગ્રામ પંચાયતની મનરેગા યોજના હેઠળ થતા વિકાસના કામોને ફરી ચાલુ કરવાની માંગ કરી છે. માછીવાડ ગામના રહીશોએ જલાલપોર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જલાલપોર તાલુકાના માછીવાડ ગામના રહીશોએ જલાલપોર ટીડીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ગ્રામ પંચાયત માછીવાડ દીવાદાંડીમાં સિમેન્ટના રસ્તા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને સરકાર તરફથી કરવામાં આવી રહેલા વિકાસના કામો અંતર્ગત રસ્તાનો લાભ ગામના લોકોને મળવાનો છે, જે કામ ખરેખર બિરદાવવા લાયક ગણી શકાય અને તેવા વિકાસના કામોમાં ગામના દરેક નાગરિક સહકાર આપે. પરંતુ હાલમાં માછીવાડ દીવાદાંડી ગામે બસ સ્ટોપ ફળિયા પાસે રહેતા કૈલાસભાઈ ભગવાનભાઈ ટંડેલ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે અને કૈલાસભાઈ ખોટી રીતે તેમના ઘરથી દૂર પશ્ચિમ તરફ વિજય ટંડેલના ઘરની લાગુ દિવાલ ગ્રામ પંચાયતની ગામદળની જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે અને તેવી જગ્યા પંચાયતની હોવા છતાં પોતાની માલિકીની બતાવી રસ્તાનું કામ અટકાવ્યું છે તથા ગામના રહેવાસી મનીષ દલપત કયાન, બિપિન ઠાકોરભાઈ ટંડેલ, હરિભાઈ નરસિંહભાઈ ટંડેલ સરકાર તરફથી મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં ખોટી રીતે અરજીઓ કરી ખુલાસા માંગી કામ અટકાવવાના પ્રયાસો કરતા ગામના વિકાસના કામ અટકી ગયા છે. મારું નામ ટંડેલ જિજ્ઞાસાબેન ગણપતભાઈ છે. હું માછીવાડ ગામમાં નિવાસી છું. અમે અહીંયા અમારો રોજગાર બંધ થઈ ગયો છે આ એક વર્ષથી, ને રોજગાર ચાલુ થઈ જાય તો બી પાછા બંધ કરાવી દે છે. એ જ અરજી આપવા આવ્યા છે કે અમારો રોજગાર ફરી ચાલુ થાય એવી રીતના. અમારા ગામમાં એવા ઘણા બહેનો છે જે ગરીબ છે, વિધવા છે, એ લોકો આ રોજગાર પર ચાલુ થાય તો એ લોકોને રોજગારી મળી શકે એવી રીતના એ લોકો બધા જ અમે અરજી આપાવ્યા છે. તો અમને એટલી જ પ્રાર્થના કરીએ કે આ લોકો અમારી અરજી સ્વીકારે અને અમારો રોજગાર ફરી ચાલુ થાય તો અમને આ બધા ગરીબ બહેનોને બી મદદ થઈ રહે, એટલા માટે જ અમે આ આવેદનપત્ર આપાવ્યા છે સાહેબને. ને અમારા ગામમાં અમુક માણસ એવા વિઘ્ન સંતોષી છે કે જે બીજે માણસ સારું થતું હોય તે લોકો વિઘ્ન સંતોષી કરીને એમાં વિઘ્ન નાખે છે ને આ કાર્ય બધા બંધ કરાવે છે. અમારી એટલી જ અપીલ છે કે આ તો એક ગરીબ બહેનો બી આમાં મજૂરી કરી શકે છે, આમાં આ લોકો વિઘ્ન નાખીને આ મજૂરીને હું કામ એ લોકો બંધ કરાવી શકે. ને એ માણસો પોતે તો ગામમાં રહેતા નથી ને એ લોકો નવસારી રહે, બીજી જગ્યાએ રહે, હવે એ લોકોને તો કોઈ ફાયદો થવાનો નથી. આ રોજગારી બંધ થવાને તો મેઇન તો ગરીબ માણસોને નુકસાન તો જવાનું છે ને આમાં બધી બહેનો ઘણા ભાગના વ્યક્તિઓ કેટલા માણસે ગરીબ કુટુંબના છે, જે વ્યક્તિ વિધવા છે, કોઈને આ રોજગારી નહીં મળી શકે, કોઈનું ઘર એટલું બધું એમ માણસ હોવા છતાં માણસ કમાઈ નહીં શકે એવી પરિસ્થિતિવાળા બી ઘણા માણસો છે. તો આ રોજગારી કમસે કમ એક મહિનો બી નહીં ચાલુ રાખે, બે અઠવાડિયા ચાલુ રહે એટલે તરત જ કંઈ ને કંઈ અરજી આપીને આ રોજગાર બંધ જ કરાવી દે ને પછી વરસ થઈ જાય ને તો બી ચાલુ જ નહીં થાય. તો ઘણા બધા બી અમને કહેવા આવે કે રોજગારી ચાલુ જ કરો. અમારા સરપંચશ્રી ઘણી મહેનત કરીને આ કેટલી વાર અરજી આપી છતાં વરસ થવા આવ્યું પણ હજી આ કામ ચાલુ નથી થયું. અમે બસ આટલું આવેદનપત્ર આપાવ્યા છે કે રોજગારી ચાલુ થઈ જાય, બસ એવી જ અપીલ છે અમારી. માછીવાડ દિવાળાની ગ્રામ પંચાયતનો સરપંચ છું, હાલ સરપંચની બજાવી રહ્યો છું. એક વર્ષથી મનરેગાના કામ ચાલતા નહીં હતા, એના માટે તાલુકા વિકાસ અધિકારીને અમે આગળ બી જાણ કરેલી ને અત્યારે બી જાણ કરીએ છીએ. તો એમણે કીધું કે અમને અત્યાર સુધીમાં એવી કોઈ ડિટેલ જ નહીં મળી હતી કે કામ ચાલુ કરાવીએ. અમે અમારા DRDAના જે માણસો છે એમને એકથી ત્રણ વાર અમે વાત કરી, રજૂઆત કરી, લેખિતમાં આપી, મૌખિકમાં આપ્યું, પણ અત્યારે સુધી હજી મનરેગાના કામ ચાલુ નહીં થયા હતા. તે હાલ ગામના લોકો ભેગા થઈને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. ગામમાં લગભગ 100% કામ ચાલી રહ્યું છે, છતાં બી વિરોધ પક્ષના લોકો આપણી સામે RTI દાખલ કરે છે. RTI દાખલ કરે છે એટલે અધિકારી લોકોને કંઈક પાના બનાવવાનો હોય, જે કાગળિયા બનાવવાનો હોય તેના લીધે આપણા પર વિફરે છે કે ભાઈ તમારા ગામના લોકો RTI દાખલ કરે છે. હવે RTI દાખલ કરે છે, મેં એમ કીધું સાહેબને કે એ લોકો RTI દાખલ કરે કરવા દો, આપણે આપણું સાચું કામ કરવાનું છે, કરી બતાવવાનું છે, જે હોય તે પ્રોબ્લેમ હોય તો કહો. અને ક્લીન ચીટ મહિલા પછી બી આપણને ગાળાગારી કરે છે એ બરાબર નહીં કહેવાય. મારું નામ જયેશ કુમાર ઓકભાઈ ટંડેલ છે. હું માછીવાડ દેવાદાની ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 1-1.5 વર્ષથી મનરેગાના કામો જે છે એ બંધ થયેલા છે, જેથી અમારા રોજગારના બધા જે 100-150 મજૂરો છે એ બધાને લઈને આજે અમે આવેલા છે અને આજે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અરજી કરી છે. અમારા સરપંચ સાહેબે અગાઉ પણ 2-3 અરજીઓ કરી છે પરંતુ અમને એમનો કોઈ રિસ્પોન્સ નથી મળ્યો.
જેથી આજે અમને ફરીથી અરજી કરી છે અને આવતા 2-3 દિવસમાં અમે અમારા મનરેગાના કામો શરૂ કરવા માટે સાહેબને અપીલ કરી છે. બીજું કે અમારા ગામના અમુક વિઘ્ન સંતોષી લોકો છે, એ અમારા ગામમાં વિકાસના કામો તો થાય જ છે, પરંતુ એ લોકોને ખૂંચે છે તો અમારા સરપંચ વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે છે, આરટીઆઈ દાખલ કરે છે. હમણાં 5-6 મહિના આગળ અમારા સરપંચ જયસિંહ બંને લોકોએ સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ અમે ગાંધીનગર ન્યાય માટે અમારે દરવાજો ખખડાવ્યો હતો અને ત્યાંથી અમે અમારો જે કેસ છે જીતીને અમારા પાસે જયસિંહભાઈને પાસે સરપંચ પદ અપાયું છે. એટલે વિરોધીનું કામ જ છે કે વિરોધ કરવાનું, પરંતુ અમારા ગામમાં વિકાસના કામો તો થાય જ છે, પરંતુ અમે આજ ખાસ કરીને મનરેગાના જે કામો છે 2-3 દિવસમાં જલ્દીથી જલ્દી શરૂ થાય એ માટે ખાસ સાહેબને અમે અરજી કરવા માટે આવેલા છીએ.